શ્રી સ્વામિનારાયણ એની જય કેમ છો મિત્રો મજામાં એક વિદ્યાર્થી મિત્રએ મને કહ્યું કે સાહેબ પાઠ નંબર અગિયાર ભારત જળ સંસાધન જે પાઠ છે એના ઉપર બહુહેતુક યોજનાઓ જે ચાર્ટ આપેલો છે તો નકશામાં તેના સ્થાન કઈ જગ્યાએ છે એના ઉપરનો વિડીયો બનાવવા માટેને એક વિનંતી હતી તો એ માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ભારતના મુખ્ય બહુહેતુક યોજનાઓ બહુહેતુક શબ્દ તમને ખ્યાલાવી ગયો હશે કે બહુહેતુક એટલે કે જે બંધ બાંધવામાં આવે છે એ બંધ અને એના અલગ અલગ ઉદ્દેશ્યો હોય છે વીજળી પેદા કરવી પૂરનું નિયંત્રણ કરવું શહેરો સુધી પીવાલાયક પાણી પહોંચાડવા ખેતીલાયક પાણી ગામડા સુધી પહોંચાડવા જેથી કરીને સિંચાઈની વ્યવસ્થાઓ ઊભી થાય તો આવી ટુરિઝમનો વિકાસ કરવો તો આ બહુ હેતુક યોજનાઓ કે તો ડેમ બાંધી અને આ ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં આવતા હોય છે તો ભારત દેશની ઘણી બધી બહુહેતુક યોજનાઓ રહેલી છે તો આ બહુહેતુક યોજનાઓના નામ પણ તમે અહીંયા વાંચી શકો છો ભાઘરા નાંગલ કોશી પછી દામોદર ખીણ તો આ બધી જે બહુહેતુક યોજનાઓ અને તે માટેની નદીઓ તો એના સ્થાન વિશે આજે આપણે નકશામાં જોવાના છીએ તો હવે આપણે શરૂ કરીએ થોડુંક પેજ નંબર સામાજિક વિજ્ઞાન ધોરણ દસ જો પુસ્તક સાથે હોય તો પેજ નંબર એકાણું ઉપર આ ચાર્ટ આપેલો છે તો ચાર્ટ સાથે રાખો જેથી કરીને આપણે જે યોજનાઓ બતાવી રહ્યો છું તો એ તમે શાંતિથી વ્યવસ્થિત રીતે સમજી શકો આ જે ભારતના નકશો એની અંદર તમે જોશો તો બ્લેક એન્ડ વ્હાઇટ છે આ મેં જે કહેવાય એનસીઆરટીની બુક કે એનસીઆરટીને ફોલો કરીને આપણી જીસીઆરટી ની બુક બનાવવામાં આવતી હોય છે તો આ એન ની બુકમાંથી જ લીધેલું છે એટલે બિલકુલ ઓથેન્ટિક સોર્સ દ્વારા એક પ્રમાણભૂત સોર્સ દ્વારા મેં અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ એક બ્લેક એન્ડ વ્હાઇટ નકશો જે છે તો એ તમારે જોઈ શકો એટલા માટે અહીંયા મેં ખાસ મૂકેલો છે આ જે નકશો છે એક મિનિટ હા તો ઓકે તો આ નકશો તમે જોઈ શકો એટલા માટે મેં આ ધીરે ધીરે સ્ક્રોલ અપ કરી રહ્યો છું કોઈ પણ નકશામાં કોઈપણ સ્થાન પૂછાય તો કઈ રીતના બનાવવાનું એ ખાસ તમારા વિષય શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હશે છતાં પણ થોડું ઉપરછલ્લું અહીંયા જેટલું વિડીયો માધ્યમથી સમજાવાય એટલું હું સમજાવવાનો પ્રયત્ન કરું છું તો પહેલાં તો કોઈ પણ સ્થાન પૂછાય તો કઈ રીતના બનાવવું એ માટેની વાત કરું તો જુઓ મિત્રો અહીંયા સ્થાન પૂછાય તો આ આ રીતના એક ચોરસ બનાવવાનું દાખલા તરીકે તમારા પ્રશ્નમાં નકશાના પ્રશ્નમાં પૂછાયું કે કાવેરી નદી બતાવો તો આવું પૂછાય તો અહીંયા પહેલાં એક ચોરસ બનાવવાનું થાય ઉપર આ ચોરસના પહેલાં અહીંયા સૂચિ એ સારા અક્ષરમાં લખી દેવું એ પછી આ ચોરસ બનાવવાનું અહીંયા લખવાનું કે કાવેરી નદી કાવેરી નદી આ રીતના લખ્યા પછી અહીંયા નદીનો જે સિમ્બલ હોય એ આપવાનો તો આ રીતના નદી માટે આપણે આવો સિમ્બોલ પસંદ કર્યો પછી કાવેરી જે જગ્યાએ નદી છે એ જગ્યાએ આ રીતના આ નદી બનાવવાની ખાસ સમુદ્રને જો આ નદી મળતી હોય એ સ્થાનમાં જો આ નદી સમુદ્રને બંગાળાની ખાડીમાં મળતી હોય તો મોટાભાગની બંગાળાની ખાડીની નદીઓ એક મુક્ત ત્રિકોણ બનાવતી હોય છે તો નદી જે જગ્યાએ મળે એ જગ્યાએ આવો મુક્તિકોણ પણ બનાવી શકો તો આ એક નદીનું થયું પછી બીજી જગ્યાએ સમજો કે તમારા આ પ્રશ્ન તો ના આવે પણ અહીંયા સમજો કે એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ કોકણ વિસ્તાર બતાવો તો કોકણ વિસ્તાર માટે તમે અહીંયા બીજું ચોરસ લીધું એમાં કોકણ માટે ત્રિકોણની નિશાની પસંદ કરી તો ત્રિકોણ આ રીતના ત્રિકોણ પસંદ કર્યું તો અહીંયા લખી દેવું કોકણ અને પછી કોકણ અહીંયા છે તો આ રીતના અહીંયા આ રીતના ત્રિકોણ બનાવી દેવું સૂચિમાં ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે એ પ્રશ્નની વિગત અહીંયા લખવી અને એ પ્રશ્ન જે પૂછવામાં આવે જે સ્થાન પૂછવામાં આવ્યું છે એ માટે કઈ નિશાની છે એ અહીંયા ચોરસમાં બતાવી તો આ રીતના સૂચિ બનાવવી એ ફરજિયાત છે અહીંયા થોડુંક નકશાના પ્રમાણમાં સૂચિ થોડીક મોટી દેખાઈ રહી હશે પરંતુ એ થોડુંક તમે સમજી શકો કે આ રીતના સૂચિ બનાવવાની અને આ ભાગ મોટા ભાગે આ સૂચિ જે મેં બનાવી છે એ આ આખો ભાગ બ્લેન્ક જ હોય છે તો એ જગ્યાએ આવી સૂચિ બનાવી એ ફરજિયાત છે અને નકશો પેન્સિલથી પૂરવો એ પેનથી પૂર્વ અયોગ્ય ગણાય ગ્રાફ છે પછી ગણિતમાં ગ્રાફ હોય સામાજિક વિજ્ઞાનમાં નકશો હોય તો એ પેન્સિલનો ઉપયોગ કરી અને બનાવવાનો હોય છે તો હવે આ તો થોડીક જે નકશામાં જે જરૂરી બાબત હતી એ મેં જણાવી હવે સ્થાન ઉપર આપણે દ્રષ્ટિપાત કરીશું અહીંયા મૂળ ઉદ્દેશ્ય કયા સ્થાનમાં કઈ યોજના બહુહેતુક યોજના છે અને કઈ નદી ઉપર છે એ જ હવે બતાવવાનું છે તો એ માટે હું બીજો એક નકશો છે એના ઉપર આપણને એનસીઆરટીમાંથી જ લેવામાં આવેલો નકશો છે અને એટલા જ માટે હિન્દીમાં તમે આ બધું જોઈ શકો છો તો આ નકશાના ઉપયોગ મારફતે જે તમને અંદાજ આવે એટલા માટે આપણે અહીંયા લીધેલું છે અને બિલકુલ ઓથેન્ટિક સોર્સ છે પ્રમાણભૂત સાહિત્ય તો એમાંથી આપણે લીધેલું છે તો હવે આપણે ચાલુ કરીએ પહેલો જ જે આપણો મુખ્ય નદી યોજનાઓમાં જોશો તો સતલુજ નદી ઉપર ભાખરા નાંગલ બંધ બાંધવામાં આવેલું છે તો એ સતલુજ નદી છે એ અહીંયાથી ઉદ્ભવ થાય છે તમે નકશામાં ઓલરેડી પહેલાંથી દોરેલી જ છે એટલા માટે ખ્યાલ આવી જ જાય તો આ સતલુજ નદી તો સતલુજ નદી આ બતાવી પછી ભાખરા અને નાંગલ બે બંધ છે જેમાં વણિયાદ કોકાપુર બાયલ ટોકરોલ બે ગામ હોય વચ્ચે એક રસ્તો જ હોય પણ છ તો એ રીતના અહીંયા નજીક નજીકમાં છે ભાખરા નાંગલ એ માટે એક જ બિંદુ તમે બતાવશો તો પણ ચાલશે જ્યારે બંધનું પૂછાય તો આ રીતના આ એક નિશાની રાખવી સમજો કે સૂચિમાં આ ભાગમાં આ ભાગમાં તમારે સૂચિ નથી બનાવી જે મેં પહેલાં બતાવ્યું એમ બંગાળાની ખાડીનો જે પાક છે જે આમ બ્લેન્ક જ હોય છે ત્યાં સૂચિ બનાવવી તો એમાં સૂચિમાં આ ચોરસ આ રીતના બનાવી હોય તો નદી આ રીતના બતાવી પછી વચ્ચે આ રીતના એક આમ થોડુંક બંધ માટેનું પણ નિશાની બતાવી જો બંધ પૂછ્યો હોય તો તો આ નદી અને એનો બંધ અને અહીંયા લખી દેવાનું કે ભાઈ સતલુજ નદી અથવા તો ભાખરા નાંગલ ડેમ જે પણ કંઈ પૂછ્યું હોય એ લખવાનું થાય સપોઝ ભાખરા નાંગલ ડેમ એટલું જ પૂછ્યું હોય તો આટલો સિમ્બોલ આપ્યા પછી ફક્ત આટલા ભાગમાં આ રીતના બનાવો તો પણ માન્ય ગણાતું હોય છે તો આ સતલુજ નદી ભાખરા નાંગલ ડેમ એ પછી આગળ અહીંયા બીજી નદીઓ જોઈ લઈએ જે આપણા પુસ્તકમાં નથી આપી એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ છતાંય જો કોઈ ડીપલી પ્રશ્ન હોય તમને અંદાજ આવે એટલા માટે જે પંજાબનું જે વિસ્તાર કહેવાય છે એ સમગ્ર પંજાબ આટલું મોટું પંજાબ હોય છે આમ જેમ અરવલ્લી જિલ્લો છે એ અરવલ્લી જિલ્લામાં જ આખી અરવલ્લીની ગિરિમાળા છે એવું નથી એ અરવલ્લીની ગિરિમાળા છે એક દિલ્હી સુધી વિસ્તરેલી છે પરંતુ આમ છતાંય અરવલ્લી એક જિલ્લાનું નામ છે એમ પંજાબ તમે નકશામાં જોશો તો પંજાબ રાજ્ય ફક્ત આટલું છે જેમાંથી હાલ સતલુજ અને બિયાસ નામે બે જ નદીઓ વહી રહી છે બિયાસને હિન્દીમાં વ્યાસ નદી પણ કહેવામાં આવે છે તો આટલો વિસ્તાર છે એ ફક્ત રાજ્યનો છે પરંતુ સમગ્ર પંજાબ એટલે કે જ્યાંથી પાંચ નદીઓ વહે છે એ સમગ્ર વિસ્તારને પંજાબ કહેવાય છે તો ભૌગોલિક રીતે પંજાબ એ આટલો મોટો વિસ્તાર ગણવામાં આવે છે મોટાભાગનો પંજાબ અત્યારે હાલ પાકિસ્તાનમાં ગયો ભાગલા સમયે પાકિસ્તાનમાં ગયેલું છે તો હવે આ જે પંજાબ વિસ્તાર છે એ જેના પંજાબ જેના પરથી નામ પાડવામાં આવ્યું છે તો એ બીજી કઈ કઈ નદીઓ છે તો પહેલી આપણે સતલુજ નદી જોઈ બીજી વ્યાસ નદી જેને આપણા પુસ્તકમાં બિયાસ નદી તરીકે ઓળખવામાં આવે છે આઠમા નવમા ધોરણમાં બીયાસ પછી ત્રીજી છે રાવી જે આગળ જતાં સતલુજને સિંધુમાં બધી મળી જાય છે પછી જે આગળ ચિનાબ ઝેલમ અને આ જે મુખ્ય સિંધુ નદી તો આ સિંધુ નદી તંત્રમાં આ બધી નદીઓ આવે છે એમાં ખાસ કરીને અહીંયા જે સતલુજ નદી છે એ સતલુજ નદીને ખાસ આપણે યાદ રાખીશું તો આ રીતના સિંધુ નદી તંત્રનું જોયું હવે આગળ આપણે વધીએ તો બીજો જે છે એ કોશી નદી છે કોસી નદી જેને બિહારનો શોક તરીકે ઓળખવામાં આવે છે એ બિહાર છે એ અહીંયા આવેલું છે બિહાર તો બિહારને જે કોશી નદી છે એના ઉપર અહીંયા તમે જોઈ શકો છો આ નેપાળ અને જે હિમાલયની પર્વતમાળા છે એમાંથી ઉદભવે છે આ કોશી નદી અને આ જે કોશી નદી છે એ કોશી નદીને બિહારનો શોખ કેટલા માટે કહેવામાં આવે છે કે અહીંયાથી ઘણા બધા વરસાદનું પાણી એકસાથે સાથે આવે છે અને જે બિહારમાં ઘણી મોટી તારાજી સર્જે છે તો આ કોશી નદી ઉપર બહુહેતુક યોજના બનાવવામાં આવી છે એ કોસી નદી અંતે ગંગા નદીને જ મળી જાય છે તો કોસી નદી માટે જો બનાવવાનું હોય તો ફક્ત આટલો જ વિસ્તાર બનાવવાનો થાય આ કોસી નદી થઈ પછી આગળની નદી જોઈએ તો દામોદર ખીણ યોજના દામોદર નદી ઉપર આવેલી છે દામોદર તમે અહીંયા જોઈ શકો છો આ દામોદર નદી આટલી બતાવવામાં આવે છે આમ તો આ જેમ કોસી નદીને બિહારનો શોક ગણાય છે એમ પશ્ચિમ બંગાળનો શોક એ દામોદર નદીને ગણવામાં આવતું હતું એનું મુખ્ય કારણ એ છે કે દામોદર નદીમાં ઓચિંતુ જ્યારે વરસાદના પાણી ઓચિંતા ઠલવાય ત્યારે પશ્ચિમ બંગાળમાં ઘણા મોટા અંશે તારાજી સર્જતું હતું તો આ દામોદર ખીણ યોજના જે આઝાદ ભારતની પહેલી બહુહેતુક યોજના હતી જે અહીંયા અમલમાં મૂકવામાં આવેલી તો એ આટલા વિસ્તારમાં દામોદર છે અને ટોટલ આમ તો પાંચ બંધ બાંધવામાં આવે છે જે ઝારખંડમાં બંધ અને પશ્ચિમ બંગાળમાં બાંધવામાં આવે છે ઝારખંડમાં મુખ્ય બંધો બાંધેલા છે તો દામોદર ખીણ યોજના એ અહીંયા આવેલી છે આ જે દામોદર ખીણ યોજના જે લાભાન્વિત વિસ્તારો તો પશ્ચિમ બંગાળ અને ઝારખંડનો વિસ્તાર એ આ એના લાભાનવિત વિસ્તારો છે પછી આગળ જે મહાનદી ઉપર હીરાકુંડ યોજના જે તમે અહીંયા જોઈ શકો છો આ મહાનદી અહીંયા આ રીતના મહાનદી બનાવો તો આ રીતના મુખ ત્રિકોણ બનાવો તો આમ થોડુંક જે ચેક કરનાર શિક્ષક હોય એને પણ એવું લાગે કે વિદ્યાર્થી સારી રીતે અભ્યાસ કર્યો છે તો આ મહાનદી અને એના ઉપર આ છે હીરાકુંડ યોજના પછી આ જે હીરાકુંડ યોજના છે એ આ ઓડિશા જે રાજ્ય છે એને લાભાન્વિત કરી રહી છે આગળ જોઈએ તો હીરાકુંડ યોજના પછી ચંબલ ખીણ યોજના જે ચંબલ નદી ઉપર છે અહીંયા તમે જોશો તો ગંગા નદી જે અહીંયા હરિદ્વાર આગળ અલખનંદા અને ભગીરથી બે ફોટા ભેગા થાય છે અને ત્યાં ટિહરી બંધ બાંધવામાં આવ્યું છે આપણા પુસ્તકમાં ઉલ્લેખ નથી પરંતુ જાણ માટે કહી રહ્યો છું કે અહીંયા ટિહિરી બંધ બાંધેલો છે અને એ ગંગા નદી આગળ વધતા ઉત્તર પ્રદેશમાં થઈ અંતે થોડુંક ઝારખંડને પણ અડે છે અને પછી બિહારમાં થઈ એ પશ્ચિમ બંગાળામાં જાય છે પશ્ચિમ બંગાળામાં એક ફોટો આ જે અત્યારે દોરી રહ્યો છું એ હુગલીના નામે ઓળખાય છે અને એક બીજો ફોટો પડે છે જે મેઘનાના નામે ઓળખાય છે આ મેઘના અને અહીંયાથી બાંગ્લાદેશમાં જે બ્રહ્મપુત્ર નદી એ બંનેને ભેગી થાય ત્યારે જે મે બને છે એને પદ્માના નામે ઓળખવામાં આવે છે તો આ રીતના આ હુગલીનો જે ભાગ છે આ હુગલીના ભાગમાં દામોદર નદી અહીંયાથી મળે છે તો આ ગંગાનો થયો ભાગ હવે ગંગાની એક સહાયક નદી એ યમુના નદી છે આ જે યમુના સહાયક નદી છે જે દિલ્હીમાં થઈને આવે છે આગળ તો આ યમુના નદી ઇલ્હાબાદ આગળ ગંગામાં મળી જાય છે પરંતુ યમુના નદીને પણ એક બીજી એક સહાયક નદી છે જે ચંબલ નદી છે આ ચંબલ આ ચંબલ નદી છે એમાં ગાંધીસાગર અને રાણા પ્રતાપસાગર આપણા પુસ્તકમાં ઉલ્લેખ નથી પરંતુ જાણ સારું આ ગાંધીસાગર જે ડેમ બાંધવામાં આવ્યો છે અને રાણા પ્રતાપ સાગર બહુ નજીક નજીકમાં છે પણ ગાંધીસાગર જે મધ્યપ્રદેશમાં ડેમ બાંધેલો છે અને રાણા પ્રતાપસાગર એ રાજસ્થાનમાં બાંધેલો ડેમ છે તો આ રીતના ચંબલ નદી જે ચંબલ ખીણ યોજના તરીકે ઓળખવામાં આવે છે એ આ રીતના વહે છે એટલે જો ચંબલ નદીનું તમને પૂછાય તો ફક્ત તમારે અહીંયાથી આટલો ભાગ બનાવવાનો થાય અને અહીંયા જે ડેમ પૂછાય તો આ બે ભાગ બતાવવાના થાય તો એ રીતના પછી આગળ કોટા બેરેજ પણ બનાવવામાં આવેલું છે તો ગાંધીસાગર અને રાણા પ્રતાપ સાગર એ મુખ્ય બંધ બાંધવામાં આવે છે અને આગળ કોટા બેરેજ તો આ રીતના ચંબલ ખીણ યોજના થઈ એ પછી નાગાર્જુન સાગર જે કૃષ્ણા નદી પર છે જો કાવેરી નદી પર કૃષ્ણ રાજસાગર ડેમ બાંધેલો છે અને કૃષ્ણા નદી પર નાગાર્જુન સાગર જે પાઠ નંબર પાંચમાં નાગાર્જુન વિશે તમે ભણી ચૂક્યા છો નાગાર્જુન એ જ ઋષિ અને વ્યક્તિનું નામ છે કે જેમને રસાયણવિદ્યા ઉપર સંશોધનો કર્યા હતા તો નાગાર્જુનના નામ ઉપરથી નાગાર્જુન સાગર ડેમ બાંધવામાં આવેલો છે જે કૃષ્ણા નદી જે અહીંયાથી તમે જોઈ શકો છો કોઈના આ ડેમ કૃષ્ણા નદી ઉપર જે મહારાષ્ટ્રમાં બાંધેલું છે આ કોયના ડેમથી આગળ એ કૃષ્ણા નદી આગળ વધે છે જેમાં એને બીજી ઘણી બધી તુંગભદ્રા મુસી ઘાટપ્રભા આવી ઘણી બધી નદીઓ એને મળે છે તો આ કૃષ્ણા નદી મુખ્ય નદી જે આગળ વધતા વધતા અહીંયા જે આંધ્ર પ્રદેશના કિનારે છેક બંગા બંગાળાની ખાડીમાં એ મળે છે અને અહીંયા નાગાર્જુન સાગર ડેમ બાંધેલું છે એનાથી આગળ તુંગભદ્રા જે આગળ આપણા બહુહેતુક યોજનામાં ઉલ્લેખ કરેલો છે તો તુંગભદ્રા જે કૃષ્ણાની એક સહાયક નદી છે એ અહીંયા આવેલી છે અને આ તુંગભદ્રા ઉપર અહીંયા પણ ડેમ બાંધવામાં આવેલું છે તો આ કૃષ્ણા નદીની બે જે મુખ્ય જે યોજનાઓ હતી એ યોજનાઓ એક તો કોઈના બીજું નાગાર્જુન સાગર અને તુંગભદ્રા ઉપર તુંગભદ્રા જે બહુહેતુક યોજનાઓ એના ઉપર જોયું આપણે હવે આગળ જોઈએ કાવેરી ઉપર કૃષ્ણરાજ સાગર તો કૃષ્ણરાજ સાગર કૃષ્ણા નદી ઉપર કૃષ્ણરાજ સાગર ડેમ નથી કૃષ્ણા નદી ઉપર નાગાર્જુન સાગર ડેમ છે અને કૃષ્ણરાજસાગર જે બંધ બાંધવામાં આવ્યો છે કાવેરી નદી તો કાવેરી નદી અહીંયાથી જે પશ્ચિમ ઘાટમાંથી ઉદભવે છે આ કાવેરી નદી ઉપર અહીંયા જે બંધ બાંધવામાં આવેલું છે એ મુટ્ટુર અહીંયા ઉલ્લેખ કરેલો છે પણ કૃષ્ણરાજ સાગર એનું નામ રાખવામાં આવેલું છે તો એ અહીંયા આવેલું છે તો આ રીતના થયું સાગર તુંગભદ્રા નદી ઉપર આપણે જોઈ ચૂક્યા છે હવે ગુજરાતની જીવાદોરી તરીકે જે સંબોધાય છે એ નર્મદા નદી ઉપર આપણે જઈએ તો નર્મદા નદી જે અહીંયાથી ઉદભવે છે આ મેકલ જે પર્વતમાળા છે એના તળેટીમાં થી આ ઉદ્ભવે છે અમરકંટક તળેટી જે અમરકંટક સરોવર છે એમાંથી નર્મદા નદી ઉદ્ભવે છે અને એ નર્મદા નદી પશ્ચિમ તરફ આગળ વધતા વધતા એ આ ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં ભરૂચ પાસે એ અંતે અહીંયા ખંભાતના અખાતમાં એ મળી જાય છે એના ઉપર સરદાર સરોવર બંધ જે ગુજરાતમાં બાંધવામાં આવ્યું છે જો મિત્રો નદી બહુ જ લાંબી દેખાઈ રહી છે અને એ ડેમ તમે અહીંયા કોઈ જગ્યાએ ના બતાવી દેતા એ ખાસ ધ્યાન રાખવું કારણ કે જે આ નર્મદા નદી છે તેમાં ગુજરાત પાસે એટલે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના કિનારા ઉપર બંધ બાંધેલો છે પણ બંધ સંપૂર્ણ ગુજરાતમાં બાંધેલો છે અને પાણીનો ઠેલો છેક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી જાય છે તો અહીંયા આ સરદાર સરોવર બંધ બાંધેલો છે જે નર્મદા ખીણ યોજના તરીકે પણ ઓળખાય છે અને લાભાન્વિત વિસ્તારો તમે જોશો તો છેક રાજસ્થાન સુધી આ વિસ્તાર પણ છે એનું મુખ્ય કારણ શું છે તો અહીંયા તમે જોશો તો આ ગુજરાતનો આ વિસ્તાર તો ગુજરાત લાભાનવિત છે એને અલગ અલગ નહેરો કાઢીને તો એ લાભાન્વિત છે સાથે સાથે મધ્યપ્રદેશની અંદર વીજળી કારણ કે આ બહુ યોજના દ્વારા વીજળી પહોંચાડવામાં આવે છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તો આ બે રાજ્યો પણ લાભાન્વિત છે અને સાથે સાથે આપણ આ નર્મદાનું પાણી છેક રાજસ્થાન સુધી પણ પહોંચાડવામાં આવે છે આમ પાણી બાબતે ગુજરાત અને રાજસ્થાન એ પણ બંને લાભ રહી રહ્યા છે તો આ જે નર્મદા ખીણ યોજના મારફતે મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ રીતના ચાર રાજ્યોને આનો લાભ મળતો હોય છે આગળની ખીણ યોજના આપણે જોઈએ તો કડાણા અને વણાંકબોરી મહીસાગર ઉપર બાંધવામાં આવેલી છે અહીંયા એ બતાવવામાં નથી આવ્યું પણ મહીસાગર અહીંયા આવે છે તો અહીંયા આ મહીસાગર આટલા ભાગમાં છે આ આ રીતના અને એ અંતે અહીંયા એ પણ ખંભાતના ખાતમાં મળી જાય છે તો આ મહીસાગર નદી બનાવી જો મહાનદી અને મહીસાગર એ બે અલગ અલગ નદીઓ છે મહાનદી એ અહીંયા આવેલી છે જેમાં હીરાકુંડ યોજના આપણે જોઈ ચૂક્યા છે અને મહીસાગર જે આપણા ગુજરાતમાં એક જિલ્લાનું નામ પણ છે અને એ મહીસાગર નદી ઉપરથી પાડવામાં આવ્યું છે તો મહીસાગર નદી જે કડાના અને વણાંકબોરી એવા બે બંધ પણ બાંધવામાં આવે છે જે આ વિસ્તારોમાં બાંધવામાં આવેલા છે તો આ આપણે મહીસાગર નદીની વાત થઈ એ પછી તાપી નદી જે નર્મદાના દક્ષિણમાં અહીંયા તાપી નદી જે આમ તો મધ્યપ્રદેશમાંથી ઉદભવે છે અને મહારાષ્ટ્રમાં થઈ અને નર્મદાને સમાંતર આગળ વધતાં વધતાં સુરત પાસે આવે છે અને પછી એ ખંભાતના અખાતમાં મળી જાય છે તો આ તાપી નદી છે એ તાપી નદી ઉપર બે બંધ બાંધવામાં આવે છે ઉકાઈ અને કાકડાપાર જો મિત્રો ઉકાઈ અને કાકડાપાર બંને બંધ બાંધેલા છે એમાં કાકડાપાર જે બંધ બાંધેલો છે એમાંથી અણુ અણુરિએક્ટરો બાજુમાં જ અણુ રિએક્ટરો બાંધે સ્થાપવામાં આવે છે જે કુલંટ તરીકે પાણી જે આ કાકડાપારમાંથી ઉપયોગમાં લેવામાં આવે છે અને એ કાકડાપાડના બાજુમાં ઉકાઈ જે અહીંયા બીજો બંધ બાંધેલો છે એ ખાસ કરીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો ઉકાઈ અને કાકડાપાડ આવી બે યોજનાઓ એ તાપી નદી ઉપર બાંધવામાં આવેલી છે તો આ થઈ તાપી નદી હવે સાબરમતી નદી જે અમદાવાદ અને ગાંધીનગરમાં થઈ અને પસાર થાય છે તો એની વાત કરીએ તો જે છે કે અહીંયા રાજસ્થાનમાંથી ઉદ્ભવે છે એ આગળ વધતા વધતા સા છેક સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ જિલ્લાઓમાં થઈ અને અંતે ખંભાતના અખાતમાં મળે છે આ સાબરમતીને બીજી નાની મોટી સાત નદીઓ પણ મળે છે આપણા માઝુમ નદી છે મીશો નદી છે વાત્રક નદી છે આ બધી નદીઓ પણ એની એક સહાયક નદીઓ છે તો આવી ઘણી બધી નદીઓના પાણી સાબરમતીમાં ઠલવાય છે તો આ જે સાબરમતી નદી છે એ સાબરમતી નદી ઉપર ધરોઈ જે બંધ બાંધવામાં આવેલો છે જે બનાસકાંઠામાં આ બનાસકાંઠા આ વિસ્તાર આ વિસ્તાર બનાસકાંઠાનો તો બનાસકાંઠામાં ધરોઈ બંધ અહીંયા બાંધવામાં આવેલો છે તો આ કહીએ તો ગુજરાતમાં ધરોઈ બંધ અહીંયા બાંધેલો છે સાબરમતી નદી ઉપર તો આ રીતે ગુજરાત અને ભારતની જે મુખ્ય બહુહેતુક યોજનાઓ હતી એના ઉપર જોયું એક વખત તમે નકશો જોઈ શકો એટલા માટે હું સ્ક્રોલ અપ અને સ્ક્રોલ ડાઉન કરી રહ્યો છું પેરિયાર નદી જે આપણા પુસ્તકમાં ખાસ ઉલ્લેખ નથી પણ આ તમે જોઈ શકો પેરિયાર જે એક અભયારણ્યનું પણ નામ છે એ નદીના નામ ઉપરથી તો એ છે પછી બીજી નાની મોટી અહીંયા ગોદાવરી નદી જે ગોદાવરી નદીનો ઉલ્લેખ આપણે જોવા નથી મળ્યો પણ ગોદાવરી નદી જે આ નવમા ધોરણમાં ભણી ચૂક્યા છો એ અહીંયા કૃષ્ણા નદીના નજીકમાં જ એ બંને ન નદીઓ નજીક નજીકમાં જ પાણી પોતાના ઠલવે છે તો આ ગોદાવરી નદી એ તમે જોઈ શકો છો આ ઉપરાંત બીજી જે સોર્ણ નદી જે અહીંયાથી વહે છે આ તો આ બધી મુખ્ય નદીઓ થઈ એક મહત્ત્વની જો નદી જે આપણા પુસ્તકમાં ખાસ ઉલ્લેખ આ ધોરણ દસના પુસ્તકમાં ઉલ્લેખ નથી પરંતુ અહીંયા માનસરોવર જોડેથી ઉદ્ભવ થાય છે જે ચીનમાં આગળ વધે છે તિબ્બત વિસ્તારમાં થઈને અને તે નદીને ચીનની અંદર સાંગપો તરીકે ઓળખાય છે જે આગળ વધતા વધતાં અરુણાચલ પ્રદેશમાં નામચા બરવા પર્વત શિખરમાળા છે ત્યાંથી અંગ્રેજી અક્ષર યુ આકારે વળાંક લઈ અને જે અરુણાચલ પ્રદેશમાં એટલે કે ભારતમાં પ્રવેશ્યા પછી તેને બ્રહ્મપુત્ર નદી તરીકે આપણે ઓળખીએ છીએ તો આ બ્રહ્મપુત્ર નદી એ આ રીતના વહે છે જેમાં લોહિત સુબનસરી સંકોષ મનાસ આવી બીજી અને નાની મોટી સહાયક નદીઓ પણ મળે છે અને એ આખે અરુણાચલ પ્રદેશને અસમ વિસ્તારમાં થઈ અને એ અંતે બંગાળાને બંગાળામાં ગંગા નદીના એના પાણી મળી જાય છે અને ત્યારબાદ એ બંગાળાની ખાડીમાં દરિયામાં એ મળી જાય છે તો આ થઈ બ્રહ્મપુત્ર નદી તો આ રીતના મોટાભાગની જે નદીઓ હતી એના ઉપર જોયું આ એક બીજો એનસીઆરટીનો જ નકશો છે એમાં પણ તમારે નદીઓ જોવી હોય સાથે સાથે મુખ્ય સરોવરો તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા જે તમે જોશો તો વુલર સરોવર અહીંયા આવેલું છે પછી ગોવિંદસાગર જે સરોવર છે જે ભાખરા નાંગલ બંધ બાંધવાથી જે સરોવરનું નિર્માણ થયેલું તો એ ગોવિંદસાગર સરોવર તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે જોશો તો સાંભર સરોવર સાંબર ઝીલ ક્યાં તો આપણે ગુજરાતીમાં સરોવર કહેતા હોઈએ છીએ તો એ અહીંયા આવેલું છે આ ઉપરાંત ગંગાની સહાયક નદીઓ જે આ ગંગા નદી એની સહાયક નદીઓ જે શારદા જે ઘાઘરા ગંડક કોશી અહીંયાથી તિસ્તા નદી પણ ગંગાને મળે છે તો આ બાજુ દક્ષિણમાંથી સોણ નદી ગંગાને મળે છે અને યમુના નદી જે મુખ્ય એક નદી છે એ તો આપણે જોઈએ પછી આ ચંબલ નદી જો ચંબલ માટે એવું કહેવાય કે ચંબલમાં ઘડિયાળ ક્યાં તો મગર જે લાંબા મોઢાવાળા મગર હોય તો એને ઘડિયાળ તરીકે ઓળખવામાં ચંબલ નદીમાં વિશેષમાં આ પ્રકારના મગર જોવા મળે છે પછી ચંબલ પછી યમુનાની એક સહાયક નથી બેતવા નદી તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો નર્મદા નદી મહાનદી એ બધા ઉપર જોયું તો અહીંયા પેલું ગોવિંદ સાગર હતું સતલુજ નદી માટે અને અહીંયા સોણ નદી જે અહીંયા ગંગાની સહાયક નદી છે એમાં ગોવિંદસાગર બંધ બાંધવામાં આવે છે પેલો જે બંધ હતો એ સોરી ગોવિંદ સાગર બંધ એ સતલુજ નદી ઉપર જે બંધ બાંધ્યો એને ગોવિંદ સાગર કહેવાય છે અને સોણ નદી ઉપર જે બંધ બાંધેલો છે અને જે પાણી ભેગું થાય છે એ ગોવિંદ વલ્લભ પંતસાગર ગોવિંદ વલ્લભ પંતસાગર બંધ તરીકે ઓળખવામાં આવે છે પછી અહીંયા ગોદાવરી નદીની એક સહાયક નદી ઉપર નિજામસાગર છે અહીંયા કોલેરુ ઝીલ આવેલી છે કોલેરુ જે સરોવર કહીએ પછી લેગુણ સરોવર ચિલ્કા સરોવર એ અહીંયા આવેલું છે મહાનદીના બિલકુલ નજીકમાં પછી આગળ આ લિંગામક્કી સરોવર જે પશ્ચિમ ઘાટના પશ્ચિમ બાજુએ આવેલું સરોવર છે પછી આ પુલિકટ સરોવર જે અહીંયા આવેલું છે તો આ રીતના મુખ્ય પછી આ વેમ્બનાટ જે પેરિયાર નદી જોયેલી એના નજીકમાં જ વેમ્બરનાડ સરોવર પણ આવેલું છે તો આ રીતના મુખ્ય જે સરોવરો હતા અને જે નદીઓ એના વિશે આપણે જોયું તો આ રીતના આપણો જે આ ટોપિક છે એ પૂરો થાય છે બધાને જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય